રાજકોટમાં પત્રકારોને પોખવાનો નચિકેત એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં રાજ્યના 4 હોનહાર પત્રકારોને એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા. કથાકાર મુરારી બાપુના હસ્તે ફૂલછાબના એડિટર કુંદન વ્યાસ અને લેખક ગુણવંત શાહને વરિષ્ઠ પત્રકાર તરીકે એવોર્ડ આપી સન્માનિત કરાયા, જ્યારે કે TV9 ગુજરાતીના સિનિયર એડિટર વિકાસ ઉપાધ્યાય અને લેખક હિરેન મહેતાને યુવા પત્રકાર તરીકે એવોર્ડ એનાયત કરાયો હતો. મહાનુભાવોની હાજરી અને મુરારી બાપુના આશીર્વચન સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. તો મુરારી બાપુના હસ્તે 4 હોનહાર પત્રકારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં TV9ના ચીફ એડિટર વિકાસ ઉપાધ્યાયને પણ યુવા પત્રકારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય વરિષ્ઠ પત્રકાર એવા કુંદન વ્યાસ અને ગુણવંત શાહે પણ નજીકેત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. નચિકેત એવોર્ડ કે જે પત્રકાર ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરવા બદલ દર વર્ષે એનાયત કરવામાં આવે છે, જેમાં આ વર્ષે 4 પત્રકારોને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જેમાં TV9ના સિનિયર એડિટર વિકાસ ઉપાધ્યાયને યુવા પત્રકાર તરીકેનો એવોર્ડ એનાયત કરાયો છે. રાજકોટ ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.